न्यूज 18 માં હું છું આપની સાથે દાનવી વાલી નજર કરીએ મોર્નિંગ 100 પર સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી રાજ્યના 9 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન 4.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી રાજ્યમાં ઠંડીનું જોર વધશે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી તો ઉત્તર પશ્ચિમમાં પવન ફૂંકાતા ઠંડીનું જોર વધશે જ્યારે અન્ય જિલ્લાના તાપમાન ગગડતા જનજીવન પ્રભાવિત થશે ઠંડીનો ચમકારો યથાવત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 8-10 ડિગ્રી પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન ઉત્તર મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે ઉત્તરાયણમાં હવામાનમાં ફેરફારની સંભાવના જાન્યુઆરીના અંતમાં માવઠું થવાની પણ શક્યતા બનાસકાંઠા ડીસામાં તાપમાન 9.1 ડિગ્રી બે દિવસમાં પારો -8.7 ડિગ્રી ગગડ્યો હાડ થીજવતી ઠંડીથી અસર જનજીવન પર જોવા મળી નવસારીમાં ઠંડા પવન ફૂંકાતા લોકો ઠંડીમાં છૂટવાયા નવસારીમાં ઠંડીનો પારો ગગડીને 8 ડિગ્રી પર પહોંચ્યો વાતાવરણમાં 92% ભેજ સાથે 3.6 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાયો માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો તાપમાન -3 ડિગ્રી નોંધાયું એક જ દિવસમાં તાપમાન 3 ડિગ્રીથી -3 ડિગ્રી થયું પાવાગઢમાં આવતીકાલથી રોપવે સેવા બંધ રહેશે 16-21 જાન્યુઆરી સુધી રોપવેની સુવિધા બંધ મેન્ટેનન્સ માટે રોપવે સેવા બંધ રાખવાની જાહેરાત કરી યાત્રાધામ અંબાજીમાં આજે 300થી વધુ સાધુઓ કરશે શાહી સ્નાન ડીજેના તાળે નીકળશે નાગા સાધુઓની શોભાયાત્રા પીએમ મોદી દક્ષિણ ભારતને વંદે ભારત ટ્રેન ભેટ કરશે વિડીયો કોન્ફરન્સિંગથી લીલી ઝંડી આપશે નવી વંદે ભારત ટ્રેન સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમથી જોડશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતમાં બીજો દિવસ ગાંધીનગર અને અમદાવાદમાં અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે સુરતમાં 70થી વધુ ઓવરબ્રિજ આજે રહેશે બંધ ઉત્તરાયણને લઈને જાનહાની ન થાય તે માટે પોલીસ વિભાગે નિર્ણય લીધો ઉત્તરાયણ પર 108ને આવતા કોલ વધ્યા ગત વર્ષની સરખામણી 109 ઇમરજન્સી કેસ વધ્યા અત્યાર સુધીમાં 108ને 807 કોલ આવ્યા સુરેન્દ્રનગરના ધ્રાગંદ્રાના સ્વામિનારાયણ ગુરુકુળમાં રાજ્યપાલે હોસ્પિટલનું શિલાપૂજન કર્યું આચાર્ય દેવવ્રતે લોકોને ગાય આધારિત ખેતી અપનાવવાની અપીલ કરી અરવલ્લીના મોડાસામાં પોલીસ સામે આક્ષેપ થયો મોડાસા ટાઉન પીઆઈએ ફરિયાદીને ગાળાગાળી કરી છૂટા ડંડા માર્યાનો ગંભીર આક્ષેપ કર્યો એસીબીને કડક કાર્યવાહી કરવા ફરિયાદોની માંગ કરી મહીસાગરના લુણાવાડામાં બંધ મકાનોના તાળા તૂટ્યા કૃષ્ણા પાર્કમાં 5 ઘરોમાં ચોરી થઈ રોકડ સહિત દાગીનાની ચોરી થઈ સાબરકાંઠાના ગંભીરપુરા રોડ ઘાટીમાં કાર પલટી કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સ્થાનિકોએ બચાવ કર્યો અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં ભાવનગરના કુંભારવાડા નજીક પ્લાસ્ટિકના કારખાનામાં આગની ઘટના આગના કારણે ભારે નુકસાન ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો આગ લાગવાનું કારણ હજુ અકબંધ મોડાસામાં પોલીસ અધિકારીએ કરી પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી શહેરના જીનિયસ ગ્રાઉન્ડમાં ઉજવણી કરી ડીજેના તાલ સાથે તણાવમુક્ત માહોલમાં ઉજવણી કરી જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમપ્રતાપ બરફની નીચે દબાયો કન્સ્ટ્રક્શન કંપનીનો વર્કશોપ કિસ્તવાડમાં હિમવર્ષાના કારણે પહાડોનો કેટલોક ભાગ ખસી ગયો ભારતીય સેનાનો આજે 75મો સ્થાપના દિવસ દિલ્હીથી બહાર પ્રથમવાર બેંગ્લોરમાં ઉજવાશે આર્મી દિવસ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે મદ્રાસ એન્જિનિયરિંગ ગ્રુપ સેન્ટરમાં પરેડની સલામી આપશે દિલ્હીના જહાંગીરપુરામાં દરોડા દરમિયાન બે ગ્રેનેડ મળી આવ્યા નૌશાદ અને જગજીતની પૂછપરછ બાદ દરોડા પડ્યા સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ઓફિસનું કોમ્પ્યુટર જપ્ત કર્યું દારૂ કૌભાંડના મામલામાં સીબીઆઈની કાર્યવાહી ઘૂસણખોરીના પ્રયાસો પર વિદેશમંત્રી એસ જયશંકરે ચીન પર આકરા પ્રહાર કર્યા ચેન્નઈમાં કાર્યક્રમમાં કહ્યું મુશ્કેલ સંજોગોમાં અમારા સૈનિકો સરહદોની રક્ષા કરી પીએમ મોદીએ લખેલા કવિતાને પીએમ મોદી આર્કાઇવ પર કરાઈ શેર પ્રધાનમંત્રીએ ઉત્તરાયણ પર લખી હતી કવિતા 1980ના દશકામાં કવિતા લખી હતી અમદાવાદના પ્રવાસે આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી ગોતાના શુકન રેસીડેન્સીમાં અમિત શાહે પતંગ જગાવ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા
केन्द्रीय गृहमंत्री अमित शाह अहमदाबाद वेजलपुर में उत्तरायण की उजवणी करी, कार्यकरो साथे उत्तरायण की उजवणी करी, साथे चिक्की की मजा पण माणी। अमदावाद में जगन्नाथ जी बाद कलोल में कपिलेश्वर महादेव, केन्द्रीय गृहमंत्री शाह आशीर्वाद लीधा, कार्यकरो साथे मकर संक्रांति की उजवणी करी। अमदावाद में सीएम भूपेन्द्र पटेले पतंग उड़ावी, दरियापुर में सीएमए करी उत्तरायण की उजवणी, भाजपा कार्यकरो साथे सीएमए उत्तरायण उजवी, तमाम गुजराती ने पण मुख्यमंत्री उत्तरायण पर्व की शुभेच्छा आपी। गृह राज्यमंत्री हर्ष संघवीए सूरत में परिवार साथ उत्तरायण की उजवणी करी, गुजरात की जनता ने उत्तरायण पर्व की शुभेच्छा पाठवी। उत्तरायण त्यौहार की भावनगर में पूर्व मंत्री और धारासभ्य चितू वाघाणीए पतंग जगावी उजवणी करी, मित्रों साथे धामधूम की उजवणी करी। जूनागढ़ मेयर गीताबेन परमारे पतंग चगावी उत्तरायण की उजवणी करी, दरेक नागरिकों ने उत्तरायण की शुभेच्छा पाठवी, उत्तरायण धार्मिक महत्व अंगे बात करी। अरवली मोड़सा में अन्न पुरवठा मंत्री उत्तरायण की उजवणी करी, भिखु श्रीजी परमारे चगावे पतंग, मोटी संख्या में कार्यकरों साथे मोड़सा में उजवणी करी। बनासकांठा विधानसभा अध्यक्ष शंकरभाई चौधरी मकर संक्रांति की उजवणी करी, मत विस्तार थराद में शंकरभाई चौधरी पतंग चगावी लोगों ने मकर संक्रांति की शुभेच्छा पाठवी। महेसाणा में आरोग्य मंत्री ऋषिकेश पटेले उत्तरायण उजवी पोताना निवास स्थान पर पतंग चगावता जोवा मळ्या आरोग्य मंत्री। भरूचमां पूर्व धारासभ्य और पूर्व नायब मुख्य दंडत दुष्यंत पटेले मित्रों साथ उत्तरायण की उजवणी करी, भरूच जिला भाजप प्रमुख मारुति सिंह अटोदरियाए पण उजवणी करी। वलसाडना वापी में राता पांजरापोळ में दान पुण्य करी उत्तरायण की उजवणी करी, राज्यना नाणा ऊर्जा और पेट्रोकेमिकल मंत्री कनुभाई देसाई उजवणी में हाजर रहा। नाना बाळकोए परिवार साथे पांजरापोळ मूंगा पशुओं ने घासचारो खवडावी पुण्यदान कर्यु, बाळकोए पशुओं ने घासचारो खवडावी आनंद की लागणी अनुभवी। वडोदरा में उत्तरायण की उजवणी जामी, सांसद रंजनबेन भट्टे मकर संक्रांति की परिवार साथे उजवणी करी। अमदावाद में उत्तरायण की मजा माणी रहे कीर्तिदान गढ़वीए न्यूज 18 गुजराती साथे वातचीत करी, परिवार साथे उजवणी करता राजकोट की उत्तरायण ने कीर्तिदान गढ़वीए याद करी। उत्तरायण पर्व निमित्ते दरेक लोग पतंग उड़ावी ने मजा माणी, तेरे लोकगायिका गीता रबारीए पण परिवार साथे पतंग उड़ावानी मजा माणी। उत्तरायण त्यौहार बनासकांठा में नड़ाबेट सीमा दर्शन प्रोजेक्ट लोग में आकर्षण केन्द्र बनी, मोटी संख्या में प्रवासी मुलाकात ली। सूरती उत्तरायण की मजा माणता मळ्या जोवा तो गुजरात की फिल्म अभिनेता धर्मेश व्यासे सूरत में उत्तरायण उजवणी करी। द्वारका में भगवान द्वारकाधीश ने पतंग अर्पण करवामां आव्यो, पुजारीए श्रीजी ने सोना की फिरकी तेमज पतंग धर्या। चांदलोडिया में लोग परिवार साथ उत्तरायण की मजा माणी, लोग पोताना घरना धाबा उपर उत्तरायण की मजा माणता देखाया। वडोदरा में एनआरआई परिवार उत्तरायण की उजवणी करी, अमेरिका केनेडा और लंडन में रहता परिवार उत्तरायण की उजवणी माटे आवे छे वडोदरा। नड़ियाद में एनआरआई परिवार फोन फ्री जोन टेरेस थीम पर उत्तरायण पर्व की उजवणी करी, तो मोबाइल थी दूर रहना पतंग पर संदेशों लखी उजवणी करी। बनासकांठा डीसा में धारासभ्य प्रवीण माळी की अपील ने मळ्युं समर्थन, उत्तरायण की सांजे लोगए सामूहिक हनुमान चालीसा पाठ कर्या। बनासकांठा धानेरा में आवेलू फतेपुरा गाम में नहीं मनावाय उत्तरायण, आ गाम में छे पतंग चगावा पर प्रतिबंध, गामना के अन्य गामना लोको नथी चगावी शकता पतंग। गामना मोटा भागना मकानों की छत पर कठड़ा न होवाथी अने हेवी वीज लाइन होवाथी पतंग चगावा पर प्रतिबंध छे, तो वर्ष 1991 थी गामना वडीलोए कायदो बनाव्यो हतो। आ गाम में छेल्ला केटलाय वर्षोथी बाळको के युवानो नथी चगाव्या पतंग, जो कोई पतंग चगावे तो तेने थाय छे 11,000 नो दंड अने 5 बोरी धरमा दुख फटकारवानी सजा। भावनगर में अत्यार सुधी में 27 जेटला पक्षीओ घायल थया, करुणा अभियान अंतर्गत घायल पक्षीओनी सारवार कराई। भावनगर में पक्षीओ माटे 50 थी वधु रेस्क्यू सेंटर उभा कराया, वन विभाग आरएफओए माहिती आपी लोकोने सावचेत रहेवा जणाव्युं। राज्यभर में पतंग लीधे अकस्मात 400 केस, दोरी थी ईचा 62 केस नोंधाया, धाबा पर पड़ी जवा 164 केस नोंधाया। पक्षीओ प्राणियों ने ईजा सैकड़ों बनाव बनया, 336 पक्षी ने दोरी थी ईजा पहुंची, 723 प्राणियों ईजाग्रस्त थे। वलसाड पावरहाउस पास वाहन पर सवार महिला ने दोरी वागता थी ईजाग्रस्त, महिला ने कपाड़ भागे ईजा थता हॉस्पिटल में सारवार अर्थे खसेड़।
મહેસાણામાં વિસનગરના કડા દરવાજા પાસે ચાઇનીઝ દોરીથી માસૂમ બાળકીનું મોત. માતા બાળકીને તેડીને જતી હતી, દોરી ગળામાં વાગી ગળાના ભાગે ગંભીર ઇજા થતા બાળકીનું મોત નિપજ્યું. વડોદરામાં ચાઇનીઝ દોરીએ એકનો ભોગ લીધો. દશરથ બ્રિજ પરથી દોરી ધસાતા યુવકનું મોત થયું. 35 વર્ષીય યુવક છાણી સોખડા રોડ પાસે રહેતો હતો. મહેસાણાના ઊંઝા શહેરમાં પતંગ લૂંટવા જતા કિશોરનું મોત. ઘાસ વચ્ચે કૂવો ન દેખાતા કિશોર કૂવામાં પડ્યો. રામનગર રેસીડેન્સી નજીક બનાવ બન્યો. અમદાવાદના અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા નજીક ચાઇનીઝ દોરીથી મહિલાનું ગળું કપાઈ લોહીલુહાણ હાલતમાં મહિલાને હોસ્પિટલ ખસેડાઈ. 45 વર્ષીય મહિલા એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી. રાજકોટના બેડીમાં 15 વર્ષીય તરુણ બન્યો પતંગ દોરીનો શિકાર. ગળાના ભાગે પતંગની દોરી વાગતા 29 ટાંકા લગાવાયા. સારવાર બાદ તરુણને રજા અપાઈ. ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે કાતિલ દોરીથી યુવક ઘાયલ થયો. દાઢીના ભાગે કાતિલ દોરી ઘસાતા યુવક ઘાયલ થયો. યુવકના દાઢીના ભાગે 17 ટાંકા આવ્યા. રાજકોટના ધોરાજીમાં પતંગની દોરીથી પીજીવીસીએલનો કર્મચારી ઇજાગ્રસ્ત. કર્મચારી ફરજ પર પતંગની દોરીથી ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. પંચમહાલમાં ચાઇનીઝ દોરીથી યુવક ઘવાયો. બાઇક પર જતા યુવકના ગળાના ભાગે દોરી ઘસાઈ. ઘાયલ યુવકને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ગોધરામાં ચાઇનીઝ દોરીથી 8 કબૂતર અને 1 કપિરાજ ઘાયલ થયા. કબૂતરને પાંખ અને પગમાં તેમજ કપિરાજને પગમાં ઇજાઓ પહોંચી. કરુણા અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત પંખીઓની સારવાર કરાઈ. સાબરકાંઠામાં ઈડરના હાલુડી વિસ્તારમાં ચાઇનીઝ દોરીથી યુવક ઇજાગ્રસ્ત થયો. રસ્તે જતા યુવકને દોરી વાગતા ઇજાગ્રસ્ત થયો. યુવક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો. બનાસકાંઠામાં અમીરગઢના ધનપુરા પાસે દોરીથી એક વ્યક્તિનું ગળું કપાયું. પતંગની દોરી ગળામાં ઘસાતા ગંભીર રીતે ઘાયલ થયો. ઇજાગ્રસ્તને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો. ખેડાના નડિયાદમાં પતંગની દોરીએ વધુ એક વ્યક્તિનો જીવ લીધો. ગળો કપાઈ જવાથી યુવકનું મોત થયું. ઉત્તરાયણ પહેલા આણંદ પોલીસની કાર્યવાહી. ઉમરેઠમાંથી ચાઇનીઝ દોરી સાથે એક યુવક પકડાયો. તોડ બજારમાંથી 3 ચાઇનીઝ રીલ સાથે યુવક પકડાયો. સુરત પોલીસની ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી. વરાછામાંથી 119 રીલ ચાઇનીઝ દોરી સાથે યુવકને ઝડપ્યો. ખાનગી રીતથી ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે પોલીસની કાર્યવાહી. પોરબંદરમાં તુક્કલ પડતા આગ લાગી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આણંદમાં 7 માંથી 5 બેઠક પર ભાજપે જીત મેળવી. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયાએ ભાજપ ઉમેદવારોનું સન્માન કર્યું. દમણ ભાજપ જિલ્લા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ કરાયા. ખંડણી અને હપ્તા માંગવાના કેસમાં સસ્પેન્ડ કરાયા. 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા. છોટાઉદેપુરના હમીરપુરામાં 3 દિવસીય આદિવાસી મહાસંમેલનનું આયોજન કરાયું. દેશભરના આદિવાસી સમાજના લોકો મહાસંમેલનમાં એકઠા થયા. આદિવાસી સંસ્કૃતિને આગળ લાવવામાં યોજાય છે સંમેલન. વિદેશથી સમાજના આગેવાનો સંમેલનમાં જોડાયા. આદિવાસીઓની સંસ્કૃતિ નૃત્ય પહેરવેશ વગર નિહાળવા ઉમટ્યા લોકો. તો સંમેલનમાં ભાગ લેવા આવેલા તમામ માટે પૂરતી સુવિધા કરાઈ. વીસ જાન્યુઆરી પહેલા દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે ભાજપ યોજશે આર્ટ એન્ડ પેઇન્ટિંગ હરીફાઈ. પીએમ મોદી લિખિત એક્ઝામમાં વોરિયર્સ પુસ્તક વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે. જેપી નડ્ડાનો દરેક પ્રદેશ એકમને નિર્દેશ. રાજકોટના આજીમાં ખાનગી ઇન્ડસ્ટ્રીના કર્મીઓને નથી મળ્યો 3 મહિનાનો પગાર. સિલ્વર હાઇટ્સના બહાર મજૂરો અને કર્મીઓને બેનરો સાથે પ્રદર્શન કર્યું. 3 મહિનો ન મળતા પગાર ન મળતા વિરોધ કરાયો. રાજ્ય સરકારની વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય. તુવેર ચણા અને રાયડાના ટેકાના ભાવ કરશે ખરીદી. 1 ફેબ્રુઆરીથી શરૂ થશે નોંધણી. સુરતના બારડોલીમાં ખેડૂતોએ જુવારના પાકોનું બજારમાં વેચાણ શરૂ કર્યું. આ વર્ષે પાક 600 રૂપિયા પ્રતિ કિલો, જે ગત વર્ષની સરખામણીએ 100 રૂપિયાથી વધુ હતું. ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં છેલ્લે સુધી વરસાદ રહેતા પાકના ઉતાર પર સીધી અસર. જેને લઈને ચાલુ વર્ષમાં યોગ્ય ઉતાર નહીં આવતા ભાવમાં વધારો. સુરતમાં અનાવલમાં જંગલી ડુક્કરના કારણે ખેડૂતો પરેશાન. શેરડી અને શાકભાજીના પાકને નુકસાન કર્યું. વીજ પુરવઠો પણ ન હોવાથી ખેડૂતો પાકના નુકસાનને રોકી શક્યા નથી. મહેસાણામાં બોરી આવી ગામમાં અચાનક ભડકીને ભાગેલી 2 ગાય કૂવામાં ખાબકી. ઊંડા કૂવામાં પડેલી ગાયનું રેસ્ક્યુ કરાયું. મહેસાણા પાલિકા ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું.
भावनगर में रखड़ता ढोर की अड़फेटे निवृत्त रेलवे कर्मचारी की मौत। कुंभारवाड़ा विस्तार में रखड़ता पशु की अड़फेटे गंभीर रीते इजाग्रस्त होता सारवारार्थे खसेड़ायो, जहां सारवार दरमियान मौत निपजू हतुं। महिसागर में पशु पक्षीओं की सुरक्षा ने लईने पशुपालन और वन विभाग की सतर्कता, करुणा अभियान अंतर्गत विविध टीमों बनावाई। जिल्लाना छ तालुका में छ पशु दवाखाना की कराई व्यवस्था, छ मोबाइल वेटनरी डिस्पेन्सरी और जिल्ला में 1962 करुणावान कार्यरत, तो करुणा अभियान 20 जानुआरी सुधी कार्यरत रहेशे। वन विभागे जिल्लाना तालुका में पशु पक्षीओं रेस्क्यू माटे 15 आफ्टर ट्रीटमेंट केर सेंटर शुरू कर्या, तो 30 जेटला एनजीओ सभ्यों मदद की घायल पक्षीओं रेस्क्यू कराशे। बनासकांठाना चुलीपाणा गाम में दीपड़ा आतंक, दीपड़ा हुमला थी वृद्ध घायल थयो, दीपड़ाए वृद्धना गळाना भागे हुमलो कर्यो हतो, इजाग्रस्त हाल सारवार हेठ। सुरेन्द्रनगरना वढ़वाण हवा महल रोड पर रहेणांक विस्तार रहीशोए कलेक्टर ने रजूआत करी। गायत्रीनगर विस्तार ने प्लॉट में अवर जवर रस्त बंद कर देवाता रहीशो ने भारे हालाकी, तो रस्त खुल्लो नहीं था त्यां सुधी आंदोलन की चीमकी। भावनगरना पालीताणा तालुकाना दुधाड़ा गामे पीजीवीसीएल की घोर बेदरकारी, पीजीवीसीएल 11 किलोमीटर लाइन तार भैंस ने अड़ी जता मौत निपजू, वाड़ी मालिके पीजीवीसीएल सामे पुलिस में अरजी आपी। पंचमहाल पीपड़िया पटेल फलिया मार्ग प्राथमिक शाला ने चंचेलाव प्राथमिक शाला की हालत बिस्मार, बाळकों माटे नवा ओरडाओ बनावानी मांग लोकोए करी। सूरतनी दीकरी ध्रुवी जसाणी ए विश्व में भारत नो डंको वगाड्यो। ध्रुवी जसाणी नी अमेरिका ना नासा यूनिवर्सिटी में थी पसंदगी, शिक्षण में त्रि प्रफुल्ल पंसेरिया ए शुभकामनाओ पाठवी। नासा नो स्पेस में जता एस्ट्रोनॉट्स माटे सारी सुविधा उपलब्ध करावानो प्रोजेक्ट, भारत में मात्र बे व्यक्ति नी आ प्रोजेक्ट में पसंदगी कराई, ध्रुवी जसाणी आ प्रोजेक्ट पर काम करशे। राजकोट धोराजी में लोक दरबार बाद फरियाद, धोराजी पुलिस स्टेशन में व्याजखोरो सामे फरियाद, 8 जेटला व्याजखोरो की धरपकड़ कराई। अंबाजी गब्बर नजीक 15 मास अगाउ बनेली विनय हत्याकांड मामलो पुलिसे वधु एक आरोपी ने झड़पी पाड्यो, हत्या भेद उकेली नाख्यो, अगाउ एक आरोपी पकड़ी चुकायो हतो। बोटाद बरवाड़ा में जाहिर में युवान की छरेना घा झीकी हत्या, घटना की जाण थता पुलिस काफलो घटनास्थले पहुंचे, युवान मृतदेह ने पीएम अर्थे खसेड़वामां आव्यो। साबरकांठा विजयनगर में धाबा पर पटकाता युवक की मौत, 29 वर्षना युवक की मौत थी परिवार में शोक नो माहौल। जूनागढ़ माळिया हाटीना में 4 लोग भाखरवड डेम में डूब्या, 3 लोग ने बचावाया, तो हजी एक लापता, इजाग्रस्तों ने सारवार अर्थे खसेड़ाया, मामलतदार सहित टीम घटनास्थले हाजर। वडोदरा समी केनाल में 2 पुत्री ने बचावा जता माता तणाई, कपड़ा धोवा आवेली पुत्रीओ लपसी जता माताए केनाल में छलांग लगावी, घटना में बन्ने युवतीओनो बचाव करायो, माता नुं मौत थयुं। सूरतनी पूना पुलिसे वाहन चोरों ने पकड़ी पाड्या, बन्ने पासेथी बाइक मोबाइल लैपटॉप सहित मुद्दामाल जप्त कर्यो, पुलिसे 7,35,000 मुद्दामाल जप्त कर्यो, 12 गुनाना भेद उकेल्या। सूरत बारडोली में पंचर करावा माटे उभेल कार में 60,000 रोकड़ भरेल बेग ने उठांतरी कराई, गठियो कार चालक ने नजर चूकवी ने रोकड़ भरेली बेग फरार लई फरार थयो, बेग उठांतर की घटना सीसीटीवी में कैद। खेड़बर में पुलिस आंतरराज्य चोर गैंग 11 लोगों की धरपकड़ करी, आ गैंग बैंक में लोगों की रेकी करी चोरी करती, लग्न प्रसंग में घरना सहित अन्य कीमती चीजों की चोरी कर डफोचक्कर थती हती। अमदावाद में पत्नीए करी पति की हत्या, विधर्मी युवक प्रेम में पागल परिणीताए करी हत्या, पुलिस बन्ने प्रेमी पंखेड़ा की धरपकड़ करी। बनासकांठा में जूना डीसा हाईवे पर अकस्मात इको कार चालके स्टेरिंग पर काबू गुमावता अकस्मात 2 लोगों ने गंभीर इजा पहुंची, इजाग्रस्तों ने सारवार अर्थे खसेड़ाया। इको कार नो ड्राइवर पीधेली हालत में होवानी चर्चा, अकस्मात बाद ड्राइवर फरार, पुलिसे शोधखोळ हाथ धरी। अमदावादना रामूल में नैया एपार्टमेंट में एक साथ 5 टू व्हीलर बड़ी ने खाक थे, अचानक फ्लेट पार्किंग में रहेला वाहन में आग लगी, असामाजिक तत्वों आग लगाड़ी होवानो आक्षेप स्थानिकों। वडोदरा शहर एमजी रोड पर आग लगी, कंसारा पोल में आवेला मकान में आग लगी, फायर विभागे आग पर काबू मेळव्यो। प्रधानमंत्री नरेन्द्र मोदी 27 जानुआरी विद्यार्थी साथ परीक्षा पे चर्चा करते, जेपी नड्डाए दरेक प्रदेश एकम ने 20 जानुआरी सुधी में दरेक जिला में आर्ट एंड पेंटिंग हरीफा योजना की सूचना आपी।
आयोजन में लोकसभा तथा राज्यसभा सांसदों ने उपस्थित रहने निर्देश कराया। नड्डाए कला रमतगमत शिक्षण तथा सामाजिक क्षेत्र साथ संकळायेल व्यक्तियों ने बोलावा निर्देश आप्या। दिल्ली राजोस गार्डन विस्तार में कार में सवार एक व्यक्ति एक युवक ने टक्कर मारी। कार सवार युवक ने बोनेट पर 2.5 किलोमीटर सुधी खेंची गयो। मुंबई दादर रेलवे स्टेशन पर आरपीएफ जवानी सतर्कता कारण मुसाफर नो जीव बच्यो। महिला मुसाफर चालती एक्सप्रेस ट्रेन में चढ़ता संतुलन गुमाव्यु हतु। घटना सीसीटीवी में कैद थी। बजेट पहला पीएम मोदी अर्थशास्त्रीओ साथ बैठक करी। 120 विकासशील देशों की ग्लोबल साउथ समिट में रिसर्च और सप्लाय चेन की मजबूती पर जोर आप्यो। राजस्थान कांग्रेस ना फरी मतभेद थवानी शक्यता। तेरे सूत्रों मुजब सचिन पायलट धीरज सिंह जवाब आपी रहा है। राहुल गांधी ने कहा गहलोत बजेट रजू करते तो नेतृत्व परिवर्तन नो कोई अर्थ नहीं रहे। जमीन ना बदले नौकरी ना मामले घेरायो लालू प्रसाद यादव। केंद्र सरकारे सीबीआई ने आपी केस चलावानी परवानगी। उत्तर प्रदेश मुजफ्फरनगर में पिटबुल डॉग नो कहर। घर की बहार रमी रहे सगीर पर कर्यो हुमलो। पीड़िता नो आरोप स्वान मालिक ने न कर छोड़वा कोशिश। वाराणसी में अंगत अदावत में मारपीट। बुलेट बाइक में लगावाई आग तो दबंगाई नो वीडियो वायरल थयो। घायलों ने हॉस्पिटल दाखिल कराया। रामनगर विस्तार मामलो बन्यो। माउंट आबू में फरी कातिल ठंडी नो कहर। ठंडी नो पारो -6 डिग्री पहुंचो। चौतरफ बरफ जामी जता जोवा मळे बरफ तो मैदानों वाहनों पर जामी बरफ की परत। भारी ठंडी कारण जनजीवन पर माठी असर। जम्मू हिमाचल और उत्तराखंड के केटलाय शहरों में भीषण हिमवर्षा। ठेर ठेर जाम्या बरफना थर। बारामुला और गांधरबल में हिमप्रपात एलर्ट। मनाली सहित आसपास विस्तारों में भारी हिमवर्षा। रोहतांग अटल टनल सहित विस्तारों में बरफ वर्षा। हिमवर्षा ने लई तंत्र एलर्ट मोड में। जम्मू कश्मीर पुलवामा में माइनस में तापमान। तमाम विस्तार ढंकायो बरफ में। रात्रि -6 सुधी तापमान जवानी शक्यता। जम्मू कश्मीर कुपवाड़ा में हिमवर्षा। कुपवाड़ा लोबन वेली में आसपास तमाम विस्तार ढंकायो बरफ में। तंत्रे 5 इंच जेटलो बरफ नोंधो। उत्तर भारत में हाल जोरदार ठंडी। कुलगाम में माइनस में तापमान जवाती बरफ वर्षा। बरफ वर्षा ने कारण रोड बरफ से ढंकाया। तंत्रे रोड की साफ सफाई शुरू करी। हिमाचल प्रदेश नारकंडा और मंढोल में हिमवर्षा। सतत हिमवर्षा थवाती ठंडी में वधारो थयो। समग्र विस्तारों में बरफ की चादर छवाई। जम्मू कश्मीर शोपिया में भारी हिमवर्षा। समग्र घाटी तापमान हाल माइनस में तो हिमवर्षा थी जनजीवन प्रभावित थयो। गुजरात में कोरोना केस 24 कलाक में कोरोना एक पण नवो केस नहीं। राज्य में कोरोना एक पण व्यक्ति मौत नहीं। 2 व्यक्ति कोरोना स्वस्थ है। राज्य में कोरोना कुल 15 एक्टिव केस। 24 कलाक में देश में 189 केस नोधाया। 1 व्यक्ति की मौत। 208 लोग स्वस्थ थया। 2000 थी वधु एक्टिव केस नोधाया। केरल में 24 कलाक में कोरोना वायरस नवा 58 केस नोधाया। केरल में कोरोना थी 1 नु मौत जयरे 50 लोग स्वस्थ थया। केरल में हाल 1000 थी वधु एक्टिव केस। महाराष्ट्र में 24 कलाक में कोरोना 32 नवा केस सामे आव्या। कोरोना थी 1 व्यक्ति की मौत नहीं। महाराष्ट्र में कोरोना कुल 143 एक्टिव केस नोधाया। 28 लोग स्वस्थ थया। कर्नाटक में 24 कलाक में नवा 34 केस नोधाया। कोरोना थी 1 व्यक्ति की मौत नहीं। 60 लोग रिकवर थया। कर्नाटक में एक्टिव केस की संख्या 160 ने पार। राजधानी दिल्ली में कोरोना नवा 6 केस नोधाया। कोरोना थी 1 व्यक्ति की मौत नहीं। छेल्ला 24 कलाक में 3 व्यक्ति रिकवर तो दिल्ली में हाल 26 एक्टिव केस। विश्व में कोरोना वायरस अत्यार सुधी में कुल 67 करोड़ केस नोधाया। दुनियाभर में 67 लाख की वधु लोग जीव गुमाव्यो। 64 करोड़ वधु लोग रिकवर थया। अमेरिका में अत्यार सुधी कुल 10 करोड़ 35 लाख केस नोधाया। 11 लाख कोरोना की मौत थया। 10 करोड़ वधु लोग रिकवर थया।